द्वारा छेલ્લા કેટલાક સમયથી દિવસે પાવર આપવાની રજૂઆત કરવામાં આવતી ખેડૂતોને માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમિયાન સવારે 5 થી રાત્રિના 9 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો દિવસે આપવામાં આવશે આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા વન્યજીવ જંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળે છે આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ બોટાદ તેમજ દાહોદ જિલ્લાના કુલ 1055 ગામોના ખેડૂતોને તારીખ 24 ઓક્ટોબર 2020થી દિવસે વીજ પુરવઠો આપવામાં આવેલ છે જે પૈકી બોટાદ જિલ્લામાં કુલ 36 ફેટરોના 68 ગામોના ખેડૂતોના ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સતત પૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે તેમજ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા ખાતે ગૌશાળા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાન અનુભવો માનનીય શ્રી સૌરભભાઈ પટેલ માનનીય શ્રી કુંવરજીભાઈ બવલિયા બોટાદ ડીડીઓ સાહેબ બોટાદ જિલ્લાના કાર્યપાલક ઇન્જિનિયર એ જડેજા પીજીવીસીએલ ગઢડા મામલેદાર શ્રી બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાતભાઈ જાદવ ગઢડા એપીએમસીના ચેરમેન કિરીટસિંહ હોબલ પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન શ્રી વાલજીભાઈ જાદવ ભોલાભાઈ રબારી મધુસૂદન ડેરી ચેરમેન માધુભાઈ વાછાણી સહિત ખેડૂત આગેવાનો ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દેવરાજભાઈ ડાબલા સાથે રાજન ભાણા ન્યૂઝ 108 બોટાદ એવા ગામડાઓમાં યોજનાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી એવા ગામડાઓ કે જ્યાં અમે ટૂંક સમયની અંદર જેની યોજના બનાવી રહ્યા છીએ અને એક પણ ગામને મુશ્કેલી ના પડે એ રીતે 45 કરોડની આસપાસની જે સુધારણાની યોજના છે અમારા અધિકારીઓ પ્રયત્નશીલ છે અને નવી યોજના એ માટે પણ સર્વેની કામગીરી પૂરી થઈ છે ટૂંક સમયની અંદર એ પણ સર્વેની કામગીરી એનું આયોજન અને બંને અમારી ટેકનિકલ કમિટીઓમાં મૂકીને મંજૂરી મળે એના માટે હું વહેલી તકે આ ગઢડા તાલુકાના તમામ ગામોના સાકાર કરવા માટે અમારા પાણી પુરવઠા વિભાગ અને બોર્ડ